નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત તેની અંદર ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ છે તેની અંદર સ્વાધ્યાય 6.2 ની શરૂઆત કરવાની છે. અગાઉના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 6.1 ને પૂર્ણ કર્યું. તમે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી વિશે થોડી ઘણી જાણકારી મેળવી. આજે વાત કરવાની છે સ્વાધ્યાય 6.2 ની અંદર સંખ્યા રેખાની મદદથી કઈ રીતે સરવાળા અને બાદબાકી કરવા છે તેના વિશે વાત કરવાની. ચલો શરૂ કરીએ સ્વાધ્યાય 6.2. સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન જોઈએ, શું કીધું છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખવાનો. કેનો ઉપયોગ કરવાનો છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો, સીધા સરવાળા બાદબાકી કરવાના નથી. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1 છે. તેની અંદર પહેલું કીધું છે, તો કીધું છે 5 માં 3 ઉમેરતા. આના માટે સૌપ્રથમ પહેલા સંખ્યા રેખા ડ્રો કરવી પડે. સંખ્યા રેખા કેવી છે? આપણે ખ્યાલ છે કે વચ્ચે શૂન્ય હોય છે, એક બાજુ માઇનસ સંખ્યા હોય અને એક બાજુ પ્લસ સંખ્યા હોય છે. સૌપ્રથમ સંખ્યા રેખા ડ્રો કરીએ. પ્રથમ છે 5 માં 3 ઉમેરતા. 5 માં 3 ઉમેરતા ત્યારબાદ છે દાખલા નંબર 4. શું કીધું છે?
माइनस बे माथी त्रण बाद करता ओके चौथो एक पूछे माइनस बे माथी त्रण बाद करता जीरो एक बे त्रण चार पांच छ ने सात माइनस एक माइनस बे त्रण चार पांच छ ओके चल माइनस बे माथी त्रण बाद करना है तो सौ प्रथम माइनस बे ने गोती चल माइनस से माइनस बे बाद कितना करवाना है तो त्रण बाद करवाना है ओके हमने भी कहा कि बाद करें तो आ बाद पांच के जवाब होगा पर विद्यार्थी मित्रों ये चेक करो प्लस त्रण से हमारे माइनस बे माथी प्लस त्रण बाद करना है प्लस त्रण छ ने बाद आ बाद जो तो अपन आ बाद जो आगे बढ़ जो से એટલે કેટલા સ્ટેપ તો કે ત્રણ સ્ટેપ 1 2 3 આન્સર કેટલો આવશે એક આવશે આવો તમે કયો ચાલો ચાલો જઈએ અરે પ્લસ કરો તો આ બાજુ જતો માઈનસ કરો તો પણ આ બાજુ ગયો બે ટીચર જઈએ શું આવતો હશે આનો આન્સર विद्यार्थी मित्रों आपने संख्या रेखा पर सरवाड़ा बाद विषय बात करें आरोग्य मित्र